શક્તિસિંહ ગોહિલે ભાવનગરની મુલાકાત કરી છે અને તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે ભાજપે વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી લીધી છે, સાથે જ શિક્ષણનો વ્યાપાર બનાવ્યો છે અને નર્મદા નદીના નીર ખૂટવાનું કારણ પણ ભાજપની અણઆવડત છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાવનગર આવી કોંગ્રેસના નેતા અને કાર્યકરોની મુલાકાત લીધી છે. મીડિયા સમક્ષ ભાજપના અમુક ચોંકાવનારા આક્ષેપ સાથે તેમણે ખુલાસા કર્યા છે કે ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભાજપે આચર્યો છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, પણ વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી છે, પશુપાલકોની જમીન પણ આંચકી લીધી છે આ ભાજપ સરકારે. ભાવનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, ત્યારે ચોક્કસ સામે કંઈક મળે, ભાવનગરને ડિલિવરી થાય એવી ચોક્કસ અપેક્ષા હોય, ખેત ઉત્પાદન સારામાં સારું થતું હોય એવી ખેતીની જમીનને નુકસાન ન થવું. વિકાસને અમે હંમેશા સાથ આપી છે, પરંતુ એ ખેડૂતના ભોગે વિકાસ ન હોવો જોઈએ, માલધારીના ભોગે વિકાસ ન હોવો જોઈએ. કેન્દ્ર સરકારનો કાયદો, જમીન સંપત્તિ પરના અધિકારનો કાયદો આવ્યો હોવા છતાં ગુજરાતના ખેડૂતોને ફાયદો નહીં, એના માટેના નિયમો બને નહીં, એ ચાહે ઘોઘા કે ભાવનગર તાલુકાના ખેડૂતો એ લડત કરે, છતાં પણ સરકાર એને ન્યાય માટે ન વિચારે એ વ્યાજબી નથી. ખેડૂતને એની જમીનનું યોગ્ય વળતર કોંગ્રેસે લાવેલા કેન્દ્રીય કાયદા મુજબ આપવું જ જોઈએ અને ભાવનગર જિલ્લામાં કમસે કમ એનો અમલ થાય એવી હું અપેક્ષા રાખું છું. દરિયાઈ ખારાશ આગળ વધે છે, એના માટે ખૂબ કામ ભાવનગર જિલ્લામાં કરવું પડે છે. રોજ ભૂમના ત્રાસથી ખેડૂતો દુઃખી છે, ખેત પેદાશના ભાવ નથી, ત્યારે ખેડૂતોની જે અપેક્ષા હતી, કહેવાયું તો એવું હતું કે લાગત આયેગી ઉસમે 50% જોડ દો મિત્રો, ઇતના MSP હોગા, પરંતુ એમાંનું કંઈ થયું નથી. આજે ખેડૂત દુઃખી છે, ત્યારે આ બધી ચિંતા સરકાર કરે એવી અપેક્ષા. શક્તિસિંહે એ પણ જણાવ્યું છે કે ભાજપ એ મતનું રાજકારણ રમે છે, જેમાં દેખાવો કરી વિકાસ દેખાડવાના પ્રયત્નોમાં પ્રજાને પાયમાલ કરી નાખે છે. નર્મદા નદીના નીર ખૂટ્યાનું કારણ સાબરમતીમાં સી પ્લેન ઉડાડવા પાણી છોડ્યું, કેનાલોમાં ઉદ્ઘાટન કરવા, રણમાં અને ડેમોમાં દેખાવો કરવા માટે નર્મદાનું નીર વહેતું મૂકીને હાલ પ્રજાને પાણી વગર વલખા મારતી ભાજપે કરી દીધી છે. સાથે જ ભારતનું ભવિષ્ય એટલે કે બાળકોના શિક્ષણને વેપાર ભાજપે બનાવ્યો હોવાનો ખુલાસો શક્તિસિંહે કર્યો છે. બાળકોનો પ્રવેશ અને પરીક્ષા અટકાવવી એ ખરેખર ગુનો બને છે, ત્યારે ખાનગી શાળાઓ આ જ કરી રહી છે. ભાજપ શિક્ષણને વેપાર બની રહી હોવાની વાત શક્તિસિંહે મીડિયા સમક્ષ હાલ કરી છે. કોઈ રાજકીય નાટક ન હોવું જોઈએ, તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. 22 વર્ષથી ભાજપની સરકાર છે, નર્મદાની કેનાલનું કામ સમયબદ્ધ રીતે પૂર્ણ થઈ જવું જોઈતું હતું, ડેમોનું લિંકેજ થઈ જવું જોઈતું હતું, એ થાય નહીં. અને માત્ર જેસીબી ઉપર બેસવાથી કે નાટક કરવાથી કે ફોટો એપ કરવાથી લોકોનું હિત નથી થવાનું. જે કામો લોકોના માટે થવા જોઈએ થયા નહીં. ગયા વર્ષ કરતાં, એટલે આના આગળના વર્ષમાં જે વરસાદ આવ્યો હતો મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં નર્મદાના, એના કરતાં ગયા ચોમાસામાં વરસાદ વધારે પડ્યો. આંકડા જાહેર થયા કે નર્મદા ડેમમાં પાણી એના આગળના વર્ષમાં હતું એના કરતાં અનેક ગણું વધારે આવ્યું, અને એમ છતાં નર્મદા ડેમનું પાણી જતું. સી પ્લેન ઉતારવા માટે સાબરમતીમાં પાણી છોડી દેવામાં આવે, ચૂંટણી આવતી હોય એટલે કોઈ મોનિટરિંગ વગર દરિયામાં ને રણમાં પાણી જાય તો જાય, મતનું રાજકારણ કરો, અને હવે ઉનાળામાં મુશ્કેલી થઈ છે. ગૌશાળાઓ ચલાવતા લોકોની હાલત અતિ ગંભીર છે. કોંગ્રેસના શાસનમાં ગૌશાળાઓને સબસિડી મળતી હતી, અત્યારે ગાયના નામે મત લે છે પરંતુ ગૌશાળાને સબસિડી નથી. અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક ગૌશાળાઓમાં સબસિડી મળવી જોઈએ, ઢોરવાડા શરૂ થવા જોઈએ, પાણીની વ્યવસ્થા પૂરેપૂરી ઊભી થવી જોઈએ, અને લોકોના પશુઓને તકલીફ ન પડે કે લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે એ સરકારે ગ્રીપતા. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે. વારંવાર વિધાનસભામાં હું સભ્ય હતો ત્યારે અમે કહેતા હતા કે સાહેબ, શિક્ષણનું વ્યાપારીકરણ ન ચાલે,
સરકારની જવાબદારી છે કે સસ્તું અને ઉત્તમ શિક્ષણ આપવું જોઈએ. કમનસીબે મિલીભગત છે, ભાજપના નેતાઓ સાથેની મિલીભગતના કારણે સામાન્ય લોકો જેના બાળકોને ભણવા મૂકવાના છે એને એક તો પ્રાઇવેટમાં મૂક્યા સિવાય છૂટકો નહીં, કારણ કે સરકારી સંસ્થા કે શાળા કોઈ સારી ચાલે અને પ્રાઇવેટવાળા બેફામ લૂંટ ચલાવે અને છતાં એના સામે કોઈ કાર્યવાહી થતી નથી. બાળકનો પ્રવેશ કે પરીક્ષા અટકાવવી એ ગુનાહિત બેદરકારી છે અને રાજ્ય સરકારે આવી સંસ્થાઓ સામે કડક હાથે કામ લીધું.